કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ તારીખ 25 જુલાઈ ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલ પર વોટિંગ થયું હતું. બિલની તરફેણમાં 303 અને વિરોધમાં 82 મતો પડ્યા હતા, એટલે કે બિલ બહુમતીથી પાસ થઈ ગયું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલને ધર્મનો મુદ્દો નહીં પરંતુ મહિલાઓના સન્માનનો મુદ્દો ગણાવ્યો હતો. કંપની સેક્રેટરીની ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. અમદાવાદની ખુશી સંઘવીએ 89.50% સાથે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. અમદાવાદની જ નિશી શાહે રાષ્ટ્રીય સ્તરે 5મો ક્રમ, તેમજ સુરતની કૃતિકા તલસારાએ રાષ્ટ્રીય સ્તરે 7મો ક્રમ મેળવ્યો છે. બાળકોના યૌન શોષણની વધતી ઘટનાઓ પ્રત્યે સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આ મુદ્દે અગત્યનું નિવેદન આપ્યું છે. બાળકોના યૌન શોષણ કેસની સુનાવણી માટે દરેક જિલ્લામાં અલગ કોર્ટ હોવી જરૂરી છે. 60 દિવસમાં જિલ્લાવાર આ સ્પેશિયલ કોર્ટ સ્થાપવા સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો છે. હાલારમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. વાદળો ઘેરાય છે પરંતુ વરસતા નથી. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં આ સિવાય ક્યાંય વરસાદ ન પડતા લોકો નિરાશ થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ઝાપટું પડ્યું હતું. જામનગર જિલ્લા પંચાયત કચેરી આસપાસ અનેક દબાણો થયા હતા. ચા પાનની રેકડી અને કેબિનો ગેરકાયદે કાર્યરત હતી. આજે એસ્ટેટ શાખા દ્વારા આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં કારગિલ વિજય દિનની ઉજવણી થઈ રહી છે. જામનગરમાં પણ નેવી દ્વારા તળાવની પાળ પર સંગીત સંધ્યા યોજાઈ હતી. નેવી બેન્ડ દ્વારા સંગીતના સૂરો વડે શૌર્યની અભિવ્યક્તિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડિફેન્સના અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. દેશભરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો 159મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત જામનગરમાં પણ તળાવની પાળે ટેક્સાથોન કાર્યક્રમ યોજાયો હતો. ઇન્કમટેક્સ કમિશનર FS સિરોવાની આગેવાનીમાં 5 કિલોમીટર લાંબી વોક યોજાઈ હતી. વોક વડે રન ફોર ટેક્સ અને રન ફોર નેશનનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.